પતિ સાથેના ઘર કંકાસમાં સચિન ઉન્ના વિસ્તારમાં માતાએ અઢાર દિવસની નવજાત બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાની ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે પોલીસે માતાની જુબાની લઈ બાળકીની શોધખોળ શરૂ કરી છે ત્યારે રવિવારે સવારે અઢાર દિવસની બાળકીની ડેડ બોડી મળી આવી છે બાળકીની માતા પર શંકાની સોય સેવા રહી છે ફાયર દ્વારા બાળકીની બોડી બહાર કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવી છે સચિનુન વિસ્તારમાં શુક્રવારે સાંજે બાળકી ગુમ થઈ હોવાનો કોલ મળતા સચિનજીઆઈડીસી પોલીસ દોડતી થઈ હતી પોલીસે સ્થાનિકો સાથે આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરી છતાં બાળકીનો કોઈ વાવળ મળ્યો ન હતો બાળકીની માતાની વાત પર પોલીસને શંકા જતા પોલીસે શુક્રવારે મોડી રાત્રે માતાની પૂછપરછ કરતા તેણીએ ખુલાસો કર્યો હતો કે ઘરકંકાશના કારણે તેણીએ બાળકીને ચોકબજાર પુલ પરથી તાપી નદીમાં ફેંકી દીધી છે 39 વર્ષીય મુસ્લિમ પરિણીતાનો પતિ જોડે શુક્રવારે ઘરકંકાસ થયો હતો મહિલાના આ ત્રીજા લગ્ન છે રિક્ષા ચાલક પતિ સાથે ઘરકંકાસ બાદ મહિલા બાળકીને તાપી નદીમાં ફેંકી ઘરે આવી ગઈ હતી ઘરે આવી મહિલાએ નાટક કર્યું કે તે ટોયલેટ ગઈ તે અરસામાં રૂમમાંથી કોઈ બાળકીને અપહરણ કરી ગયું છે જેથી પોલીસ દોડતી થઈ હતી પોલીસે મહિલાની પૂછપરછ કરતા તેણીએ બાળકીને તાપીમાં ફેંકી દીધી હોવાની વાત કરી હતી જો કે ખરેખર બાળકીને તાપી નદીમાં ફેંકી છે કે કેમ તે અંગે ખુદ પોલીસ પણ મૂંઝવણમાં છે સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે રવિવારે સવારે અઢાર દિવસની બાળકીની ડેડ બોડી મળી આવી છે બાળકીની માતા પર શંકાની સોઈ સેવા રહી છે ફાયર દ્વારા બાળકીની બોડી બહાર કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે તારીખ બાર અગિયાર બે હજાર એકવીસના રોજ રાત્રે બાર કલાકે પોલીસ કંટ્રોલ અને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળેલ કે હોપ બિલ હોપ બ્રિજની ઉપરથી એક મહિલાએ બારકીને તાપી નદીની અંદર નાખી દેવામાં આવેલ છે એવો કોલ મળતાની સાથે જ અમે રાત્રે બાર તારીખે રાત્રે બાર વાગે તાપી નદીની અંદર શોધખોળ ચાલુ કરેલ તે ત્રણ વાગ્યા સુધી શોધખોટ કરેલ પણ બાળકીની કોઈ સંભર મળેલ નહીં પાણી વધારે હોવાના કારણે ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા ચીફ ફાયર ઓફિસર શ્રી બસંત પડીક સાહેબ અને ડેપ્યુટી કમિશનર શ્રી ઉપાડ્યા સાહેબના આદેશ અનુસાર તેર તારીખના રોજ પણ સવારે સાત કલાકથી લઈને સાંજે છ કલાક સુધી બારકીની શોધખોર માટે અમે શોધખોર કરેલ પરંતુ કોઈપણ ભાર ગઈકાલે મરેલ નહીં આજે ફરી પાછા અમારા ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ અને પોલીસ ડિપાર્ટમેન્ટની સાથે તાપી નદીની અંદર સવારે સાત કલાકથી શોધખોર ચાલુ કરેલ અને પાલ આરટીઓ ઓવારાની પાછળના ભાગેથી બોટને ઉટાડી અને શોડખોર ચાલુ હતી તે દરમિયાન સરદાર બ્રિજની નીચેથી એક અજાણ્યા પુરુષની પચીસથી ત્રીસ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષની લાશ પર મળી આવેલ જેને રાજાના પોસ્ટને કબજો સોંપી અને ફરી પાછા અમે વિયરકમ કોઝવે તરફ બારકીની શોડખોર માટે જતા હતા તો તે દરમિયાન જિલ્લાની બ્રિજની પાંચસો મીટર આગળના ભાગે રાંડેડ સાઇડ પર એટલે પશ્ચિમ દિશા તરફ એક પાણીની અંદર પંદરથી સત્તર દિવસની બાળકીનું મૂળ મૃતદે મરી આવેલ અને મરી આવતાની સાથે સ્ટરટ જ 100 નંબર પોલીસ કંટ્રોલ માં જાણ કરેલ કે એક 15 થી 17 દિવસ ની બારકી ફાયર બ્રિગેડ મરી આવેલ છે એની સાથે જ પોલીસ ઘટના સ્થળે પોસ્ટે આવી અને તેમણે બારકીનો નો મૃતદે કરેલ છે સાબિર સિંહ સાથે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત